goes till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. Hello friends, આજે આપણે એક બહિર્ગોળ અરીસા માટે ગાઉસનું સમીકરણ મેળવશું. આમ તો અંતર્ગોળ અને બહિર્ગોળ બંને માટે ગાઉસનું સમીકરણ મેળવી શકાય છે, આપણે અંતર્ગોળ માટે મેળવી ચૂક્યા છે. આજે બહિર્ગોળ અરીસા માટે અરીસાનું સમીકરણ મેળવીએ. તો તમે જે આકૃતિમાં જોઈ રહ્યા છો એમાં એબી આપણી એક વસ્તુ કહેવાય, એ ડેશ બી ડેશ જેનું પ્રતિબિંબ છે, જે આ વખતે તમે આભાસી પ્રકારનું ગણી શકો, કારણ કે બહિર્ગોળ અરીસાની પાછળની બાજુ મળે છે. આકૃતિમાં એક બહિર્ગોળ અરીસો દર્શાવ્યો છે. તો આ જે વક્રભાગ તમે જોઈ રહ્યા છો એ બહિર્ગોળ અરીસો છે. એ બી જે વસ્તુ છે એના એ બિંદુમાંથી એમાંથી અરીસા પર આપાત થતા કિરણો એ એમ, એ એન અને એ બી, એ એમ જે આવીને પરાવર્તન થઈને એફ બિંદુમાંથી પસાર થાય છે, એ એન એ સીધે સીધું વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય છે, અને એ પી તમે જે જોઈ રહ્યા છો એ આપાત એ થી પીની દિશામાં થશે, પરંતુ પરાવર્તિત થઈને આ જે હમણાં દિશા દર્શાવવામાં આવે છે તે ડાયરેક્શનમાં આગળ જશે, જેના કારણે તેની ઇમેજિનરી પાછળની બાજુ એડેસ જેવી મળશે. એટલે તમે એવું કહી શકો કે એ બી વસ્તુ અને એડેસ બી ડેસ અરીસા વડે મળતું તેનું આભાસી પ્રતિબિંબ છે. આભાસી પ્રતિબિંબ હોય વિદ્યાર્થીઓ એટલે પાછળની બાજુ મળવું સ્વાભાવિક છે, અને ચત્તું મળવું પણ સ્વાભાવિક છે. તો આગળ વધીએ. વસ્તુની વાત થઈ, મેં કીધું તેમ કે એવી વસ્તુ છે તો અરીસાના ધ્રુવથી વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને વક્રતા ત્રિજ્યા કેપિટલ આર આકૃતિમાં સ્પષ્ટ છે. તમે જે બે ત્રિકોણોની આકૃતિ બરાબર જુઓ છો એમાં એ બી સી અને એ ડેશ બી ડેશ સીની સમરૂપતા સરખાવીશું, જેથી આપણે આની માટે અરીસાનું સમીકરણ મેળવી શકીએ. તો એ બી અપોન એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ બી સી અપોન અથવા સી બી અપોન સી બી ડેશ લખી શકાય. સમીકરણ નંબર એક આપીએ વિદ્યાર્થીઓ. આને ત્રિકોણ એ બી પી અને એ ડેશ બી ડેશ પી પણ તમે જોઈ શકો છો કે સમરૂપ ત્રિકોણ છે. તો જો એ બેની સમરૂપતા સરખાવીએ તો એ બી અપોન એ ડેશ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી બી અપોન પી બી ડેશ થશે, પી બી અપોન પી બી ડેશ થશે. સમીકરણ નંબર બે આપીએ વિદ્યાર્થીઓ. હવે આ જો બે સમીકરણોની સરખાવણી વાત કરું, કારણ કે બંનેની લેફ્ટ સાઈડ ઇક્વલ છે એટલે તમે સરખાવી શકશો, તો બેને કમ્પેરિઝન કરવાથી સી બી અપોન સી બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી બી અપોન પી બી ડેશ થશે. તો તમે આકૃતિમાંથી જોઈ શકો છો કે સી બી ઇઝ ઇક્વલ ટુ પી સી પ્લસ પી બી થશે, અને સી બી ડેશ ઇઝ ઇક્વલ ટુ સી બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી સી માઇનસ પી બી ડેશ થશે. તો તમે જે આકૃતિ પરથી જોઈ રહ્યા છો એમાં પી સી પ્લસ પી બીની વેલ્યુ સાથે આપણે પી સી માઇનસ પી બી ડેશનો ગુણોત્તર લઈએ તો પી બી અપોન પી બી ડેશ મળી શકે. અને હવે સંજ્ઞા પ્રણાલી વાપરીએ તો પી બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ, પી બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વી અને પી સી ઇઝ ઇક્વલ ટુ પ્લસ આર.
જે તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો કે પીબી ઇઝ ઇક્વલ ટુ યુ છે, પરંતુ સંજ્ઞા પ્રમાણે પ્રમાણે માઇનસ લેવું પડશે. અને આ જે નિશાની તમે પ્લસ જોઈ રહ્યા છો એ જમણી બાજુ છે, કારણ કે આપાતગીરીને દિશામાં છે. તો સંજ્ઞા પ્રમાણે મુજબ આપણે વી અને આરને પ્લસ લેવા પડશે, વી અને આરને પ્લસ લેવા પડશે અને યુને આપણે લેવું પડશે માઇનસ. તો જે તમે અહીંયા જોઈ રહ્યા છો સાદુરૂપમાં, એમાં પીબી પીસી અને પીબી ડેશની ત્રણે ત્રણની કિંમતો આપણે આપણા સમીકરણમાં મૂકીએ તો આગળનું સાદુરૂપ કંઈક આ પ્રમાણે આપી શકાય. આર માઇનસ યુ અપોન આર માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ અપોન વી. ચોકડી ગુણાકાર કરીએ વિદ્યાર્થીઓ, તો વી બ્રેકેટમાં આર માઇનસ યુ ઇક્વલ ટુ માઇનસ યુ બ્રેકેટમાં આર માઇનસ વી. તો વી આર માઇનસ વી યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ આર પ્લસ યુ વી. વી આર, આ જે માઇનસ યુવી છે તેને જમણી બાજુ લખીએ તો યુવી થઈ જશે, અને માઇનસ યુઆરને લેફ્ટ સાઈડ પર લાવતા યુઆર ઉમેરાશે, જેથી વી આર પ્લસ યુ આર ઇઝ ઇક્વલ ટુ ટુ યુ વી લખી શકાય. તમે જો આ સમીકરણને યુવી આર વડે ભાગી નાખીએ દરેકે દરેક પદને, તો વી આર અપોન ટુ સોરી યુ વી આર પ્લસ યુ આર અપોન યુ વી આર ઇઝ ઇક્વલ ટુ ટુ યુ વી અપોન યુ વી આર. વી અને આર કેન્સલ થશે, યુ અને આર બીજા પદમાં, એ જ પ્રમાણે યુ અને વી ત્રીજા પદમાં કેન્સલ થશે. તો વધેલા સમીકરણમાં વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ ટુ બાય આર, જેને તમે ગાઉસનું સમીકરણ કહી શકો. એટલે વિદ્યાર્થીઓ, આમાં ટુ બાય આરના સ્થાને તમે વન અપોન ફાઈવ પણ લખી શકો છો, તમે ઓલરેડી જાણો છો. તો વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ. આ પ્રમાણે પણ આ સમીકરણને લખી શકાશે, જે ગાઉસનું સમીકરણ તરીકે ઓળખાય. તો તમે જોયું વિદ્યાર્થીઓ કે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને માટે સમીકરણ સમાન જ છે. વન અપન યુ પ્લસ વન અપન વી ઇઝ ઇક્વલ ટુ વન અપન એફ.